પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બાવીસ મેના રોજ જીઆરપીની ટીમ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને અપડાઉન ટ્રેનો પર નજર રાખી રહી હતી ત્યારે રાત્રે સાડા નવ વાગ્યે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર અને પોલીસ કોન્સ્ટેબલ વિજય વિજયસિંહને બંને આરોપીઓ વિશે માહિતી મળી હતી બાદમાં પોલીસે આરોપી બાવીસ વર્ષ રાહુલ કુમાર સિંહ રાજપૂત અને બિટ્ટુ કુમાર રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર કનુ ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ નજીકના એક નાના ગામની સત્તર વર્ષની સગીરા નવ મેના રોજ અઢાર વર્ષના મિત્ર સાથે તેના ઘરથી નીકળી ગઈ હતી વિવિધ સ્થળોએ રોકાયા બાદ તેર મેના રોજ સુરત આવ્યા હતા સુરત આવીને બંને નોકરીની શોધમાં હતા બંને સ્ટેશન પર કોન્ટ્રાક્ટમાં શૌચાલય ચલાવતા લોકો પાસે કામ માંગ્યું હતું તે લોકો થોડા દિવસો સુધી કામ કરી શકે છે ત્યારબાદ તેમને જવું પડશે રોજના સો થી બસો રૂપિયા મળશે તેવું વિચારીને યુવતી એ તેના મિત્ર સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું ત્યાર પછી ઓગણીસમી મે ના રોજ યુવતી ઉધનાવના બાજુના શૌચાલય પાસે સૂતી હતી અને તેના મિત્રને બંને આરોપીઓ રિઝર્વેશન લાઈનમાં બેસાડી દીધો હતો આ પછી આરોપી યુવતી પાસે ગયો અને કહ્યું કે તેનો મિત્ર તેને બોલાવે છે તેમ કહીને દિવ્યાંગ અને સિનિયર સિટીઝનની લિફ્ટમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી રેલવે સ્ટેશનની લિફ્ટમાં સગીરા પર બળાત્કાર કરનાર બે નરાધમ ઝડપાયા હતા છૂટક મજૂરી કામ આપનારાઓને જ બાવીસમી મધરાતે ભોગ બનાવી હતી અમદાવાદના ગામની સગીરા મિત્ર સાથે રોજીરોટી માટે સુરત આવી હતી